नमस्कार दर्शक मित्रों, विधानसभानी चूंटणीमां गुजरातना राजकारणनो एपिसेंटर गणाता सौराष्ट्रनी तमाम बैठको अंके करवा माटे भाजप कांग्रेस अने आपना हाई कमांड एडी चोटीनो जोर लगावी रह्या छे। त्यारे राजकोटमां कांग्रेसना स्टार प्रचारक राहुल गांधी जनसभाने संबोधे ए पहेला ज राजकोट कांग्रेसने मोटो फटको पड्यो छे। राजकोट दक्षिण बैठकना उम्मेदवार रमेश टीलाळानी पेनलमां कांग्रेसना पूर्व कोर्पोरेटर पुरुषोत्तम सकपरियानी आगेवानीमां 150 જેટલા સિનિયર આગેવાનો ભાજપમાં જોડાયા છે। પુરુષોત્તમ સકપરિયાએ જણાવ્યું કે હું ભાજપનો જ કાર્યકર્તા છું, હું કોંગ્રેસમાં લોકોની સેવા કરવા ગયો હતો, પરંતુ એમાં કોઈ કામ થતા નથી, જેથી હું ફરી ભાજપમાં જોડાયો છું। રાહુલ ગાંધી આવે છે તો તેમનાથી કંઈ નહીં થાય, તેમની સભામાં માણસો પણ ભેગા નહીં થાય। કોંગ્રેસમાં 12 વર્ષ સુધી વનવાસ જ કર્યા છે, હવે કામ કરીશું। પક્ષ પલટામાં કોંગ્રેસના સિનિયર આગેવાન પુરુષોત્તમ સકપરિયા 150 કાર્યકરો સાથે વાજતે ગાજતે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા, ધનસુખ ભંડેરી અને દક્ષિણ બેઠકના ઇન્ચાર્જ જીતુ કોઠારી સહિતના આગેવાનોએ કાર્યકર્તાઓને આવકાર્યા હતા। રાહુલ ગાંધીના આગમન પહેલા જ 150 કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ચિંતાનો વિષય બન્યો છે। ધન્યવાદ।